હવે ત્રીજો પોઈન્ટ છે પારિવારિક જીવન બહુ અગત્યનો પોઈન્ટ છે કેટલા કલાક છે કેટલા કલાક ત્રણ કલાક જો તમે ત્રણ કલાક તમારા પરિવારને આપશો ને તો જિંદગી જીવવાની મજા આવશે વ્યવસાયમાં તમને રવિવાર આવે તો તમને રવિવાર રિફ્રેશ કરે છે રવિવાર રિફ્રેશ કરે છે ઓર નો હા જો તમને વ્યવસાયમાં અઠવાડિયે એક રવિવાર રિફ્રેશ કરે તો તમે પરિવારને રોજ સમય આપશો ને પરિવાર તમને રોજ ફ્રેશ કરશે પરિવાર તમને રોજ ફ્રેશ કરશે પણ સમય આપશો તો હાર્વડ યુનિવર્સિટી અમેરિકાનો એનો એક રિસર્ચ છે કે વોટ ઇઝ ધ બિગેસ્ટ જોય ઇન ધીસ અર્થ કે આ ધરતી ઉપરનો સૌથી મોટા મોટો આનંદ કયો તો એમણે ઓવરઓલ વર્લ્ડ સો દેશની અંદર એક લાખ પરિવારમાં આઠ વર્ષ સુધી રિસર્ચ કર્યું અને એની અંદર આઠ એક લાખ પરિવારમાંથી સિક્સટી સિક્સ એટલે છાસઠ ટકા પરિવારે એ જવાબ આપ્યો કે આપણને જેની સાથે પ્રેમ છે અને જેને આપણી સાથે પ્રેમ એની સાથે વધુ ને વધુ સમય કાઢો એ જ આ ધરતી ઉપરનો સૌથી મોટા મોટો આનંદ છે સમજાય વાત તમને જેને આપણી સાથે પ્રેમ છે ને આપણે જેની સાથે પ્રેમ છે એવો તો આપણો પરિવાર છે છે કે નહીં તો એની સાથે તમે જેટલો સમય વધારે ફાળવશો એટલી તમને જિંદગી જીવવાની મજા આવશે હવે હાથ ઊંચો કરતા આવજો રોજ છાપું વાંચે એવા કેટલા પછી હાર્ડ કોપી હોય કે સોફ્ટવેર કોપી હોય ગમે રીતે રોજ વાંચે એવા સરસ રોજ ટીવી જુએ એવા કેટલા હાલો રોજ મોબાઈલ વાપરે એવા ખોટું ના બોલતા હો હા રોજ વોટ્સએપ વાપરે એવા રોજ ફેસબુક વાપરે એવા સરસ રોજ નિયમિત રીતે પોતાના પરિવારને સમય આપે એવા ના સરસ તો એ સારું છે ઘણી જગ્યાએ કોઈ ઊંચા નથી થતા હા તો મિત્રો તમે વિચાર કરો કે આપણો પરિવાર શું છે મોબાઈલ છે છાપું છે ટીવી છે કે પછી આપણો જે પત્ની પુત્ર પરિવાર માતા પિતા એ પરિવાર છે શું છે કેને આપણે સમય આપવાનો છે જો પરિવારને સમય આપશો ને તો તમને જીવનમાં એકલવાયાપણાનો ક્યારે દુઃખનો સામનો કરવો પડશે નહીં દુનિયાના મોટા મોટા માણસો બિઝનેસમાં એટલા બધા આગળ વધ્યા પરિવારથી છેટા થઈ ગયા ને એકલા પડી ગયા ગમે એટલો રૂપિયો હોય ને એકલવાયાપણાનો દુઃખ બહુ ભયંકર છે એ દુઃખથી બચવું હોય તો તમને પરિવારની સાથે રહેવું પડશે એનો સાથ સહકાર ખપશે અને પરિવારનો એક આનંદ છે ને એ અલૌકિક આનંદ છે ભલે અમે સાધુ સમાજ હોય તો અમારો પરિવાર હોય ગુરુજનો હોય અમારા ગુરુબંધુ હોય દાદા ગુરુ હોય અને સહાધ્યાય બધા હોય અને તમે છો તો પતિ પત્ની હો છોકરાઓ હોય મા બાપ હોય આ જે પરિવાર છે એની સાથેની જે એક મોજ છે મજા છે ને એ આખી અલૌકિક છે એટલે તમે ગ્રસ્તાશ્રમી છો તો તમે મેનેજ કરો તમારા વ્યવસાયિક જીવનને કે તમે તમારા પરિવારને પણ પૂરતો સમય આપી શકો શકોર ઘણી વખત ધંધામાં એવા મંડ્યો ધંધો કરવામાં પતિને પત્ની બે એવા મંડે નાના નાના છોકરા હોય એને ચાઇલ્ડ કેરમાં મૂકી દે હાવ નાનો હોય ત્યારથી કેજી જીમાન ઓમન તેમાં બધે મૂકી દે અને બાપો બેઠો બેઠો ચેક લખીને ફી ચૂકવ્યા કરે એનું પરિણામ શું આવવાનું ભવિષ્યમાં ખબર હે એ બધા છોરા તમને ઓલ્ડ એજ હોમમાં એટલે કે વૃદ્ધાશ્રમમાં મૂક્યા આવશે ને પછી રૂપિયા આપ્યા કરશે કારણ કે ફેમિલીનો એક જ રૂલ્સ છે ગીવ એન્ડ ટેક આટલો જસ્ટ સ્વીટ એન્ડ શોર્ટ તમે જે આપશો એ જ તમને પરિવાર તરફથી મળવાનો છે માટે પરિવારને સમય આપો જો તમે ઈચ્છો કે હું જ્યારે ઘરડો થાઉં વૃદ્ધ થાઉં ત્યારે મને મારા દીકરાઓ મારી દીકરીઓ મારા ભાઈઓ મને સમય આપે તો અત્યારે તમે એને સમય આપવો જરૂરી છે જો સમય આપશો તો તમને એ ચોક્કસ સમય આપશે નહીતર નહીં આપે આજકાલની મમ્મીઓ હોય ને એને બધાને ટીવી જોવાનો સમય મળે પછી કીટી પાર્ટી કરવાનો સમય મળે શોપિંગ કરવાનો સમય મળે બધી જગ્યાએ સમય મળે અને નાના નાના છોકરા હોય કે મમ્મી મારી સાથે રમો ને તો શું કરે રમકડો પકડાવી દે લે આની સાથે રમ પોતાના જીવતા જાગતા છોકરા એની સાથે રમવાનો એની પાસે સમયે નથી બાકી બધું કરવાનો સમય હશે એ જ રીતે તમારી પણ હાલત એ જ છે ખાલી મમ્મી ઉપર ના ઢોળતા એના કરતાં હાલત ખરાબે તમારી હા મુંબઈની અંદર એક ભાઈને પૂછા કરી તમારો છોકરો કેવડો તો કે આવડો શું કીધું આવડો કે આવડો કેમ એમ કોઈ પૂછે તો આવડો કે આવડો કે આવડો કે આવડો કેમ તો કે સ્વામી હું જ્યારે ઘરે જાઉં હાજે ત્યારે તો ઓલરેડી મારો છોકરો હોઈ ગયો હોય કારણ કે ધંધેથી મોડું થઈ જાય હવે બીજે દિવસે સવારે એને વેલો સ્કૂલે જાઉં એટલે એ વહેલો ઉઠીને સ્કૂલે આવ્યો ગયો પછી ઉઠું એટલે હું જ્યારે સાંજે ઘરે જઈને જોઉં ત્યારે છોકરો હું તો આટલો હતો ભાઈ વરે આટલો થયો વરે આટલો થયો આટલો થયો એટલે આટલો છે એમ આમ એને ખબર જ નથી હજી તો છોકરાને પૂછ્યો તારા પપ્પા કેવડા તો એ કે આવડા કેમ તો કે હું જ્યારે સાંજે ઘરે આવું તો ખાઈ પીને સુઈ જાઉં ત્યાં સુધી તો પપ્પા હજી દુકાનેથી આવ્યા ન હોય હું સુઈ ગયો સવારે હું ઉઠું ત્યારે મારા પપ્પા આમ શિયાળામાં કુકડો વાળી હોય એટલે એ પપ્પા આવડા જ છે તો પોતાના દીકરાને મળી નથી શકતો સમય નથી આપી શકતો એવા બિઝનેસનો શું મતલબ છે છે કઈ મતલબ તમે વિચારો કે તમે ધંધો શા માટે કરો અને ઘરેકને પૂછા કરશું તો એમ જ કહેશે બસ પરિવાર માટે છોકરા માટે અરે પણ છોકરા માટે કરે પણ છોકરાને શું જોઈએ એક બધી વિચાર્યો છે છોકરા માટે તમે વ્યવસાય કરવામાં પરિવારથી દીકરાઓથી દૂર થતા જાઓ છો તો એવો તમે બિઝનેસ ન કરો કે જે તમને તમારા પરિવારથી દૂર કરી દે તો તમે તમારા ફેમિલી માટે સમય કાઢો તમારા દીકરાને તમે પૂછો દીકરા તને શું ગમે છે તું ભણવા જાય તો તને કયો વિષય નથી ગમતો ક્યાં મૂંઝાય છે તારો કયો વિષય ફેવરેટ છે તારો કોઈ રોલ મોડલ છે કે નથી તો કેનો કોણ રોલ મોડેલ છે સારો છે નથી એ તમે જાણો એને કેવા સપના આવે છે કેના થકી ભય લાગે છે તમારા દીકરાને પૂછો તને ખાવામાં કઈ વસ્તુ ભાવે છે કઈ વસ્તુ નથી ભાવતી તો કેટલા કલાક ટીવી જુએ છે તો ટીવી જુએ તો ટીવીમાં કેવું જુએ છે આ બધાય પ્રશ્નના જવાબ જે વાલી જાણતા હોય પોતાના દીકરા વિશે એવા ઊંચા કરો તમ ખાલી ચાર પાંચ પ્રશ્ન કર્યા એ બધાય પ્રશ્ન તમને ખબર હોય એવા લ્યો તમને મોબાઈલ વિશે ખબર હે કે કઈ જગ્યાએ કયો કોન્ટેક નંબર કેવા નામથી સેવ કરેલો એ ખબર હે છોકરા વિશે ખબર નથી જો મિત્રો આ પ્રશ્નના જવાબ તમને નથી ખબર તો તમારું ભવિષ્ય અંધકારમય છે યાદ રાખજો તમારા દીકરાઓના મનમાં એવા એવા પ્રશ્ન ઉપસ્થિત થવાના છે કે તમે એને જવાબ નહીં આપી શકો એક બનેલો પ્રસંગ કહું તમને એક દીકરાએ એના બાપને કીધું કે પપ્પા તમે મને સમય આપો ત્યારે એનો બાપ કે નહીં કાલે વરે બે ત્રણ દિવસ થયા છોકરાએ કીધું પપ્પા હાલો ને આપણે ગાર્ડનમાં ફરતા આવી એનો પપ્પા કે કે સમય નથી મારી પાસે ફરી ક્યારેક જોશો વરે થોડાક દિવસો પસાર થયા છોકરાને કાંઈક ભણવામાં નહોતું આવડતું એટલે પપ્પા પાસે ગયો પપ્પા હાજરીક શીખવાડો ને તો કે ટ્યુશન નથી રાખી દીધું જા સાહેબને પૂછા કરજે કાઢી મૂક્યો આમ જ્યારે છોકરો પપ્પા પાસે બે ચાર મિનિટનો સમય કાઢે એટલે આમ કાઢી મૂક્યા છોકરાને વિચાર થયો કે મારા પપ્પા પાસે બોસ માટે ટાઈમ છે ઓફિસ માટે ટાઈમ છે મોબાઈલ માટે ટાઈમ છે ટીવી માટે ટાઈમ છે પણ મારા માટે ટાઈમ નથી એટલે એક દિવસ તો છોકરાએ હિંમત કર્યો અને કીધું પપ્પા તમે મને સમય આપો મારે તમારી સાથે વાત કરવી છે એટલે એના પપ્પા કે ભલે આવતા રવિવારે સવારે નવ વાગે હું તને સમય આપીશ એટલે છોકરો રાજી થઈ ગયો શનિવારની સાંજે વહેલો સૂઈ ગયો પપ્પા મને કાલે સમય આપશે અને પછી રવિવારનો સમય થયો છોકરો વહેલો જાગી ગયો પરવારી ગયો હજી એનો બાપ સૂતા હતા નવ વાગે નવ વાગે એના પહેલાં એનો કોઈ બિઝનેસમેન ભાઈબંધ આવી ગયો એના પપ્પાનો અને આવીને જગાડ્યો એટલે કંઈક કામ હશે તો બે ચર્ચામાં મંડી ગયા મિટિંગ ચાલુ થઈ ગઈ નવ વાગ્યા એટલે છોકરો તો નિર્દોષ છે એના પપ્પા પાસે આવ્યો પપ્પા તમે મને પ્રોમિસ કરી આજે સમય આપશો અને બિઝનેસનું કાંઈક ટેન્શન હશે એટલે બાપે એને હાકી મૂકે જોતો નથી મિટિંગમાં બેઠા છે કે હાલ પરો ભાગ એટલે છોકરાને લાગી ગયો અને પછી છોકરાએ કોઈ દી એના પપ્પા પાસે સમય માગ્યો નહીં એમને એમ થોડાક વર્ષો પસાર થઈ ગયા છોકરાના મનમાં બહુ મૂંઝવણને પ્રશ્નો ઉપસ્થિત થયા એટલે એક દિવસ ફરીથી હિંમત કરી અને એના પપ્પાને કીધું પપ્પા તમારો મહિનાનો પગાર કેટલો તો કે બાર હજાર રૂપિયા એટલે છોકરો ઘરમાં ગયો પોતાની બચત પેટી હતી તોડી અને ચારસો રૂપિયા લઈ અને એના પાપા પાસે આવ્યો અને એના બાપનો હાથ પકડીને કીધું લ્યો તમારા એક દિવસનો આ પગાર તમે મને એક દિવસ આપો ત્યારે એના બાપને થી અરે હું રૂપિયા કમાવવામાં મારા દીકરાથી દૂર થઈ ગયો અને પછી એના દીકરા સાથે બેઠો અને એ વખતે એના દીકરાની વીસ વર્ષની ઉંમર થઈ હતી અને એ છોકરાની આગ બાપની આગળ છોકરાએ એટલા બધા પ્રશ્ન રજૂ કર્યા કે પપ્પા મને આમ થાય છે મને આમ થાય છે મને આમ થાય છે એટલા બધા પ્રશ્ન આવ્યા કે એ વખતે બાપ એના દીકરાના પ્રશ્નનો નિરાકરણ કરી શક્યો નહીં અને એ વખતે દીકરાએ કીધું કે પપ્પા આજે મને એ વાતનો દુઃખ છે કે તમે મારા પિતા છો મને એ વાતનો દુઃખ છે કે હું તમારો દીકરો છું મિત્રો આ હાલત તમારા ઘરની અંદર ન સર્જાય અત્યારે આ એકવીસમી સદીની અંદર સૌથી કરુણાજનક જીવન બાળકોનો છે તમે ગમે એટલો મોટો બિઝનેસ કરતા હો ચોક્કસ કરજો પણ તમારા પરિવારને તમારી પત્ની હોય તમારા દીકરા હોય એને તમે ચોક્કસ સમય આપજો એને તમે ક્યારેય એમ ના કહેતા કે મારી પાસે સમય નથી એને ચોક્કસ સમય આપજો કેમ તો કે તમારા પરિવારના સભ્યો એ જીવતા જાગતા છે કોઈ મશીન નથી ઘણી વખત એવું માનતા હોય ઘરની અંદર જે ઇન્કમ લાવનારા હોય ને કમાનારા કે બસ આપણે છોકરાને ઘરવાળીને લુગણા દઈ દીધા છોકરાને ભણવાની ફી આપી દીધી ખાવા પીવાને આપી દીધું બસ આપણી જવાબદારી પૂરી થઈ ગઈ એ કોઈ મશીન નથી કે તમે પેટ્રોલ નાખી દીધું ને બસ હવે દોડવા માંડશે એ જીવતા જાગતા માણસ છે એને તમારા પ્રેમની તમારા સમયની જરૂર છે એ આપજો એક પત્નીનો બડ હતો સવારે પત્ની કીધેલું હાજે ઘરે આવી જાજો પણ ભાઈ સાહેબ ધંધામાં ભૂલી ગયા હાજે અચાનક યાદ આવ્યું એટલે મોડું થઈ ગયું હવે શું કરું તે પત્નીને રાજી કરવા માટે રસ્તામાં સરસ એક વોચ ઘડિયાળ લીધો અને ઘરે આવી અને એની પત્નીને કીધું કે લે આ તારા માટે ઘડિયાળ અને એની આશા કેવી હતી કે હું જ્યારે આ ઘડિયાળ આપીશ ને એ મારી વાઈફ તો રાજી થઈ જશે ને ગલે લગાવશે અને બહુ આમ રાજી થશે એવી એની આશા હતી પણ ઘડિયાળ દીધું ને તો એની પત્નીના ચહેરા ઉપર બિલકુલ ખુશી થઈ નહીં એટલે પતિએ પૂછ્યું કેમ આ ઘડિયાળ તને મેં ગિફ્ટ કર્યું હતું રાજી નથી ત્યારે એની પત્નીએ કીધું કે ઘડિયાળ તો આપ્યું હવે થોડોક સમય પણ આપી દો શું કીધું ઘડિયાળ તો આપ્યો હવે થોડોક સમય પણ આપી દો મિત્રો તમારી પત્ની તમારા પુત્ર એને તમારી વસ્તુ પદાર્થ કરતાં તમારી ખુદની જરૂરિયાત વધારે છે ને આ વસ્તુ તમે પ્રેક્ટિકલ કરજો આજે હા ઘરે ઘરે જાઓને આજે કે કાલે આજે તો લેટ થઈ જશે કાલે તમારી જેટલી કંઈ ઇન્કમ હોય એ બધી એક બાજુ રાખજો જેટલી કંઈ મિલકત રૂપિયા ઉ તે ઘરને કંઈ કાગળિયા હોય બીજું ત્રીજું એક બાજુ રાખી એક બાજુ તમે ઊભા રહેજો પછી પત્ની અને છોકરાને પૂછા કરજો કે ગમે આ ખપે કે આ ખપે તમને કેવો તમને ખબર ભાગી આપણે ભરોઠન જો તમારા પત્ની કે પુત્ર પરિવાર ઉ લે તો સમજી લેજો એને પણ પરિવારની વેલ્યુ નથી એને પણ પરિવારની વેલ્યુ નથી એટલે બાકી જો પરિવારની વેલ્યુ સમજતા હશે તો એ ક્યારે ઓને પસંદ નહીં કરે તમને ખુદને પસંદ કરશે એક બાપો એના દીકરાને લઈને મેળામાં ફરવા માટે ગયો એ બાળકનો સ્વભાવ જે વસ્તુ જોવે એ માગે એટલે રમકડું જોવે તો કે પપ્પા મને આ રમકડું લઈ દો ને આગળ હાલે તો સરસ મજાની પીપર આવી પપ્પા આ પીપર લઈ દો ને થોડાક આગળ ગયા તો વગાડવા માટેની પીપુડી આવી પપ્પા મને આ પીપુડી લઈ દો ને જે વસ્તુ જોઈએ એ બાળક માગ્યા કરે ને રડ્યા કરે એમ કરતાં કરતાં એ દીકરો એના બાપના હાથમાંથી છટકી ગયો ને ખોવાઈ ગયો એટલે રડવા માંડ્યો વધારે એટલે કોઈક તમારા જેવા ભાઈ આવીને પકડ્યો અને બાળક રડતો હતો એટલે સહેજે સેજે મનાવવા માટે શું તને આ પીપર લઈ દો તો કે ના પીપુડી લઈ દો તો કે ના આ રમકડો લઈ દો તો કે ના તો કે તને જોઈએ શું તો કે આઈ વોન્ટ માય ફાધર મને મારો બાપ ખપે વાત સમજાય તમને તમને ને મને આપણો પરિવાર જ ખપે છેર્યો પણ જ્યારે આપણો પરિવાર હોય ને ત્યારે આપણને બીજું છે તમારી પત્ની આજે તમારી પાસે બીજી બીજી અપેક્ષાઓ રાખે છે કેમ જ્યારે તમે એને મળેલા છો ત્યારે તમે નથી તો એને કાંઈ નથી ખપતો તમે પોતે ખપો રહ્યા એટલે તમારી વેલ્યુ તમે ડાઉન ન કરો સમજાય તમારી વેલ્યુ તમે ડાઉન ન કરો તમારી વેલ્યુ બહુ છે પરિવારમાં પણ તમે પરિવારને સમય આપો તમારી પત્નીને તમારા પુત્રને તમારા માતા પિતાને તમારા ભાઈને અને એ પણ કેવો પ્યોર ક્વોલિટી ટાઈમ કારણ કે ધ બિગેસ્ટ ગિફ્ટ ઇઝ યોર ટાઈમ તમારો સમય આપો જો તમારે તમારા પરિવારને કાંઈ આપવું જોઈએ ને તો સમય આપશો એ જ તમારી સૌથી મોટા મોટી ભેટ કહેવાશે ને એ પણ કેવો પ્યોર ક્વોલિટી ટાઈમ કે જ્યારે તમે પરિવાર સાથે છો ત્યારે તમે પરિવારના સભ્ય બનીને રહ્યો એ પણ શીખવું પડશે મેનેજ કરવું પડશે ઘણા એવા હોય ઘરે આવે ને તો એ બિઝનેસમેન રહે છે એક વર્ષે બારસો કરોડનો ટર્નઓવર કંપ કરતી કંપનીનો ચેરમેન બત્રીસ વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવ્યો અને હોસ્પિટલમાં દાખલ થયો એટલે બધાએ પત્રકારો આવી ગયા ને પ્રશ્ન કરવા માંડ્યા ઘણી બધી સક્સેસ વિશે પ્રશ્ન કર્યા એમાં કોઈક મારા જેવો હતો એણે પૂછી લીધું એ કે તમે આટલું બધું મોટું એમ્પાયર ઊભું કર્યું ને આટલા વર્ષોથી સક્સેસ લાઈફ જીવો છોડ્યા છતાંય પણ તમને જિંદગીમાં અફસોસ કરવા જેવી કોઈ બાબત ખરી તમને કે જે વાતનો અફસોસ રહી જાતો હોય ત્યારે એ વ્યક્તિએ કીધું કે મેં મારા પરિવારને ક્યારે પણ પ્યોર ક્વોલિટી ટાઈમ નથી આપ્યો એ વાતનો મને આજે અફસોસ છે હું મારા પરિવારની સાથે ઘણી વખત બેસીને જમતો ત્યારે પણ જો મને બિઝનેસનો કોલ આવે ને તો હું તરત રિસીવ કરતો ઘણી વખત મારા પરિવાર સાથે હું બારે ફરવા માટે ગયો છું અને એ વખતે પણ જો મને કોઈ બિઝનેસમેન મળી જાય તો હું એની સાથે નીકળી જાઉં અને પરિવારને કોણ તમે જે ફરી આવો ઘણી વખત પરિવારને લઈ થિયેટરમાં મૂવી જોવા માટે ગયો છો અને જો વારંવાર બિઝનેસના કોલ આવ્યા હોય તો હું થિયેટરમાંથી બહારે નીકળી પણ બિઝનેસની વાતો કરેલી છે પ્યોર ક્વોલિટી ટાઈમ મેં મારા પરિવારને ક્યારેય નથી આપ્યો એ વાતનો આજે મને દુઃખ છે ને અફસોસ છે તો તમારી કેવી હાલત છે હે જ્યારે પરિવાર સાથે તમે છો ત્યારે પરિવારના સભ્ય બની રહ્યો એટલા માટે આ નવ નવ ત્રણ ત્રણના પાઠ કરીને પ્લાન લઈ આવ્યો છો કે તમે નવ કલાક ધંધો કરો પણ જ્યારે તમારા ત્રણ કલાક પરિવારના છે ત્યારે તમે બિઝનેસને સાઈડમાં રાખી દો ત્યારે તમે બિઝનેસ ત્યાં કને લઈ આવો નહીં બરાબર જો એક ભાઈ રોજ સાંજે ઓફિસેથી ઘરે આવે તો ઘરની આગળ એક ઝાડ હતો એ ઝાડમાં રોજ આમ જોરી લટકાવે અને ઘરમાં ચાલ્યા જાય જોરી હતી ને ખાલી એક્ટિંગ જ કરવાની બીજે દિવસે સવારે નીકળે એટલે જોરી પાછે લે ખભે નાખે અને દુકાને જાય આમ રોજ કરતો હતો ને તે બાજુવાળો હતો ને એણે ખિડકીમાંથી જોયો અને આ રોજનો ક્રમ જ્યારે સાંજે આવે ત્યારે જોરી આમ ખભેથી ઉતારીને ઝાડ ઉપર લટકાવે બીજે દિવસે જાય ત્યારે જોરી ખભે નાખીને જાય અઠવાડિયા સુધી એણે જોયું ને એટલે એનાથી રહેવાનું નહીં આવીને પ્રશ્ન કર્યો ભાઈ આ તો શું રોજ આમ કંઈક લટકાવતો હોય ને કંઈક લેતો હોય શું કરે શું છે ત્યારે એણે બહુ સરસ વાત કરી કે હું જ્યારે ઓફિસેથી ઘરે આવું ત્યારે મારા માઇન્ડમાં ઘણું બધું ધંધાનું ટેન્શન હોય ઘણા બધા પ્લાન હોય કે હવે મારે આગળ શું કરવાનું છે અને ઘણું બધું ટેન્શન સ્ટ્રેસ ચિંતા તણાવ ઘણું બધું હોય છે પણ એ બધું હું જોરીમાં નાખી અને આ જોરી છે ઝાર ઉપર ટીંગાડી દઉં અને જ્યારે ઘરમાં પ્રવેશ કરું ત્યારે મારી પત્નીનો પતિ મારા દીકરાઓનો પિતા મારા મા બાપનો દીકરો મારા ભાઈ બહેનનો ભાઈ બની અને ઘરમાં જાઉં છું પણ બિઝનેસમેન બનીને નથી બીજે દિવસે જ્યારે હું ઘરમાંથી બહાર નીકળું ત્યારે જોરી પાછી ખભે લઉં એટલે જે કંઈ ટેન્શન હોય જે કંઈ આગળનો પ્લાન હોય બસ ત્યાંથી કાર્યરત નવ કલાક જે છે ને એ અને ત્રણ કલાક પરિવારના એને તમે ડિસ્ટન્સ રાખતા બેલેન્સ કરતા શીખશો તો મજા આવશે ઘરમાં તમે હશો તમારી સરસ મજાની રૂડી રૂપાળી પત્ની હશે નાના નાના બાળકો હશે અને તમારા મગજમાં તમે ધંધો લઈને બેઠા હશો તો મજા આવશે કયો તો પરિવારની સાથે જ્યારે છો ત્યારે બધું ભૂલી અને પરિવારની સાથે મોજ માણી લો મિત્રો યાદ રાખજો તમારા પરિવારને એટલે તમારા દીકરા દીકરીઓને અત્યારે જેટલો સમય આપશો ને એટલો જરૂરી છે જોત જોતામાં તમારા બાળકો મોટા થઈ જશે એની ઘરે ઘરવાળી આવી જશે ને એની ઘરે છોકરા આવી જશે ને પછી તમને થશે કે હવે હું મારા છોકરા ભેગે રમું તો પછી ચાન્સ નથી માટે હમણાં બાળક બની તમારા બાળકોની સાથે રમી લો જમી લો મોજ કરો એની સાથે ફરવા જાઓ ક્યારેક મંદિરે સત્સંગમાં જાઓ ક્યારેક સામાજિક પ્રોગ્રામમાં જાઓ તમને જે ઈચ્છા છે પરિવારની સાથે તમે સમય સ્પેન્ડ કરો અને એક વાતનું એ પણ ક્લિયરિફિકેશન કરી દો કે ઘણી વખત બાયોના મનમાં એવું હોય કે અમને બારે લઈ આલે ને તો જ એ અમને સમય આપ્યો કહેવાય બારે ફરવા લઈ જાય તો જ સમય આપ્યો કહેવાય એવું પણ હોતું નથી તમે ઘરની અંદર પણ એકબીજા સાથે મળી પ્રેમથી વાતો કરો ઇતિહાસની તમારા બાળકોને કંઈક સંસ્કારની વાતો કરો અને એકબીજા બધું ભૂલીને સાથે મળીને જીવો એ પણ તમે એકબીજાને સમય આપ્યો કહેવાય પણ સમય હોય કઈ પ્રસંગ હોય ઘણા દિવસ થઈ ગયા હોય તમે બારે જીયાઓ તો પણ કાંઈ ખોટો નથી પણ પરિવારને તમે ચોક્કસ સમય આપો કારણ કે અંતે તમને પરિવારની બહુ જરૂર પડવાની છે જો પરિવાર તમારી સાથે નહીં હોય તો તમે એકલા થઈ જાશો આ જગતની અંદર કોઈ પણ તમારો હાથ પકડનારું હશે નહીં એટલે એકલવાયાપણાથી જો બચવું હોય ને સુખી થવું હોય તો પરિવારને ચોક્કસ સમય આપજો એક ભાઈ હોસ્પિટલની અંદર એનું ઓપરેશન થવાનું હતું ઓપરેશન થિયેટરમાં ગયો ઓપરેશન સક્સેસ થઈ ગયું બહારે નીકળતો હતો ને મનમાં વિચાર કર્યો આ હા હા મારે તો ટ્વિટરની અંદર પાંચસો ચોર્યાસી ફોલોવર્સ છે વોટ્સઅપની અંદર અગિયારસો વીસ પ્લસ કોન્ટેક છે ફેસબુકની અંદર પાંચ હજાર ફ્રેન્ડ છે આટલા બધા મારા ફોલોવર્સને ફ્રેન્ડ્સને કોન્ટેક છે તો જ્યારે હું બહાર નીકળીશ ત્યારે આમાંથી પચાસ ટકા તો માણસો એ આમ મને વિશિષ્ટ કરવા માટે આવ્યા હશે ને મોટી લાઈન લાગી હશે આહા આમ વિચાર કરતો કરતો આવ્યો અને જેવો આમ ઓપીડીનો દરવાજો ખોલ્યો તો હા મેં જોયો તો ખાલી ઘરવાળી છોકરો દીકરી અને દીકરાની બહુ ચાર જણા ઊભા હતા બાકી કોઈ હતું ધીસ ઇઝ રિયાલિટી મીડિયાની જે સોશિયલ મીડિયા વર્લ્ડ છે એમાંથી રિયાલિટીમાં બારે આવો આજે આપણે મોબાઈલમાં અને સોશિયલ મીડિયામાં કેટલો સમય આપી દી છીણ્યા કે દૂર બેઠા હોય એની સાથે આજે માણસો ચેટ કરે છે વાત કરે ને હગી મા બેઠી હોય તો એની સાથે કોઈ વાત કરવા તૈયાર નથી તો મધર ડે મધર્સ ડેના પિક્ચર જોયા હશે કે મધર્સ ડે હોય તો માને અહીંયા બિહારીને બધા આમ સેલ્ફી લેતા હોય અને પછી નીચે એમ કાઢીને અધર્સ ડે બતાવેલા હોય તો મા બચારી બેઠી હોય અને એ એક દીકરો આ બાજુ દીકરીને આ બાજુ દીકરીને એવું પોતપોતાની રીતે ચેટિંગ કરતા હોય તો એ સોશિયલ મીડિયા છે ને એમાંથી તમને કોઈ પણ પ્રકારનો સાથ સહકાર કે બેનિફિટ મળવાનું નથી જસ્ટ ટાઈમ વેસ્ટ છે રિયાલિટીમાં તમે જોશો તો તમારો પરિવાર જ તમને તમારા દુઃખના સમયે કામ આવશે માટે તમારા પરિવારને તમે સમય આપો તમે તમારા દીકરાઓને એવા સંસ્કાર આપો સંસ્કાર આપવા સમય આપવો પડશે આજે તમારા મોબાઈલમાં જેટલા જેટલા મેસેજ આવે છે તમે વાંચો છો અને ફોરવર્ડ કરો છો ક્યારેક તમારા દીકરા કે દીકરી કે ઘરવાળીના દિલમાંથી તમારા માટે કંઈક મેસેજ નીકળ્યો છે તમે વાંચ્યો છે ક્યારેક તમારા મોબાઈલમાં આવતો મેસેજ તમે નહીં વાંચો કે નહીં ફોરવર્ડ કરો ને મિત્રો દુનિયામાં કાંઈ રતિવા પણ ફરક નહીં પડે પણ તમારા પરિવારના કોઈ પણ સભ્યોના દિલમાંથી તમારા માટે મેસેજ આવ્યો જો તમે નહીં વાંચ્યો તો તમને બહુ બધો ફરક પડવાનો છે માટે તમારા પરિવારના સભ્યોના દિલમાંથી તમારા માટે નીકળતા મેસેજ વાંચજો આજે દુનિયાભરના મેસેજો આપણે સોશિયલ મીડિયામાં શેર કરીએ છીએ તમે તમારા કુળની પરંપરા રીત રિવાજો સંસ્કારો તમારા દીકરાને દીકરીની અંદર શેર કર્યા એ કોણ કરશે હું કાંઈ શેર નહીં કરો તો રતિવા ફરક નહીં પડે પણ જો સંસ્કૃતિ દીકરા દીકરીઓમાં નહીં આપી તો બહુ મોટો ફરક પડશે માટે એ સંસ્કાર આપવા માટે તમે ચોક્કસ સમય કાઢો આ મિસ્ટરને ઓળખો તમે બતાવજો કોણે આ પ્લીઝ હેન્ડઅપ બિલ ગેટ્સ વાહ એ ભાઈ વલસાડ ઊંઘતો નથી ને આટલા જ એ મને એમ કે વલસાડ તો વેલ એજ્યુકેટેડ This is Mr. Warren Buffett. મને તેમ કે વલસાડનો જણ જણ બચ્ચો જાણતો હશે વાંધો નહીં ભાઈ સાહેબ માપે રેજો એમ આ મિસ્ટર વોરેન બફેટ બહુ સક્સેસફુલ વ્યક્તિ કહેવાય એમ કહેવાય કે ધ મેન વિથ ગોલ્ડન હેન્ડ કે આજ દિવસ સુધી એણે જે જગ્યાએ હાથ નાખ્યો જે ધંધામાં આંખ બંધ કરીને હજી સુધી ક્યારે એ ફેલિયર નથી થયો એટલે નિષ્ફળ નથી ગયો સિક્સટી કંપનીઝ રનિંગ છે કેટલી ત્રેસઠ કંપનીઓ અત્યારે ચાલે છે એક હજાર એક અબજ ડોલરનો એનો કંપની છે ઇન્ડિયન રૂપીસ પ્રમાણે જોઈએ તો સાત લાખ કરોડ કેટલા સાત લાખ કરોડનો આ આસામી છે એની પત્ની છે નામ છે સુઝન અને આ વ્યક્તિની વર્લ્ડવાઈડ બધી કંપનીઓ લગ્ન કર્યાને પચાસ વર્ષ પૂર્ણ થયા એનો એક પ્રસંગ છે પચાસ વર્ષ જ્યારે એને પૂર્ણ થયા ત્યારે વર્લ્ડ વાઈડ એણે પચાસ પાર્ટીઓ ગોઠવી દુનિયાના બધા અલગ અલગ દેશોમાં એમાં સૌથી છેલ્લી પાર્ટી હતી લંડનની અંદર અને એ વખતે બધા ઓડિયન્સ હતું પાંચસો માણસ એ પાર્ટીમાં હાજર હતા અને કેવું આમ ભબકાદાર ઓડિયન્સ હતું કે એ પાંચસો માણસમાં ત્રીસ તો એવા ઓડિયન્સ હતા માણસો કે કોઈ પણ કન્ટ્રીના એ આમ ઓન પાવર પ્રેસિડન્ટ અથવા પ્રાઇમ મિનિસ્ટર હોય સમજાય વાત તમને કે ક્યાંકના વડાપ્રધાન કે એ રાષ્ટ્રપતિ એવા ત્રીસ દેશના આગેવાનો બેઠા હતા તો એ કેટલી મોટી ત્યાં કેટલી જાહો જલાલી હશે આમાં વારાફરતી બધાય પ્રશ્ન કરતા હતા વોરેન બફેટને એમાં એક જર્નલિસ્ટે એને પ્રશ્ન કર્યો કે તમારા પચાસ વર્ષનો સુખી લગ્ન જીવન એનું રહસ્ય શું અને એના આ પ્રશ્નનો આગલો પ્રશ્ન પૂછાણો તો એનો જવાબ વોરન બફેટ આપતા હતા તો માઇક એના હાથમાં હતો જેવો આ પ્રશ્ન પૂછાયો કે એની પત્ની સુઝેને વોરેન બફેટના હાથમાંથી માઇક આંચકી લીધો એટલે ઓડિયન્સને સમજદાર ઓડિયન્સ હતો પચાસ ટકા જવાબ ત્યાં જ મળી ગયો કેમ તો કે વોરેન બફેટના મુખ ઉપરની એક પણ રેખા છે એની બદલીની એણે ખાલી બસ મીઠું સ્મિત હાસ્ય આપ્યું એટલે સમજનાર વર્ગ સમજી ગયો કે કેવી રીતે પચાસ વર્ષ નીકળ્યા છે તમે રોંગ પકડો હરે હા એટલે પછી એ પ્રશ્નનો જવાબ સુજન કે હું આપું સાંભળો જ્યારથી મારા વોરેન બફેટની સાથે લગ્ન થયા ત્યારથી આ દિવસ સુધી એક એવો દિવસ નથી ગયો કે અમે સાંજે આઠ વાગે અમારી ટેબલ ઉપર બેસીને સાથે મળીને ડિનર ન લીધું સો અબજ ડોલર કંપનીના માલિકની વાત આલે રહ્યો સો અબજ ડોલર તમારા ધંધા વિચારતા રહેજો બીજી વાત કરી કે જ્યારથી અમારી ઘરે દીકરાઓ આવ્યા ત્યારથી ઈજ વાત ઈજ કડીને જોડે છે અમે બે હતા ત્યાં સુધી અમે અને છોકરાઓ આવ્યા ત્યારથી છોકરાઓ પણ એક દિવસ હજી સુધી મિસ નથી કર્યો હવે બીજી વાત કે આફ્ટર ડિનર હજી સુધી પચાસ વર્ષના લગ્ન જીવનમાં એક સિંગલ દિવસ એવો નથી ગયો કે આફ્ટર ડિનર અમે અડધી કલાક વોકિંગ કરવા માટે સાથે મળીને ના ગયા હોય ત્રીજી વાત કરી કે આફ્ટર વોકિંગ અમે અમારા સંતાનોને અડધી કલાક ટ્યુશન્સ એટલે કે અમારી રીતભાત અને અમારા સંસ્કારો આપવા માટે અડધી કલાક એને ટ્યુશન્સ ના આપ્યો એવો હજી સુધી એક સિંગલ દિવસ પણ ગયો નથી હવે આ ત્રણ વાતને તમારા ઉપર વિચારવા હૃદય ઉપર હાથ રાખીને આમ હમ કેવી હાલત તમે રાતે દસ દસ વાગ્યા સુધી બાર બાર વાગ્યા સુધી ઘરે નથી આવતા તો એનો મતલબ એમ કે વોરેન બફેટ કરતા મોટા ધંધા હલાવો રે એમ અથવા તો તમારા છોકરાઓને તમે ટ્યુશન માટે બારે મૂકો એટલે વોરેન બફેટ પાસે બચાર પાસે ફી નથી એટલે પોતે ભણાવતા ને તમારા લગે ફી ઘણી એટલે બારે મૂકો રે એમ વિચારો ભાઈ મોટા મોટા માણસો આટલા સક્સેસ થયા ને એણે જીવનના પ્લાન કરી બેલેન્સ કરી અને જીવ્યા છે આપણે બસ એમને એમ જીવીએ છીએ ને પરિણામ ભોગવીએ છીએ રહ્યા એટલે જીવનને બેલેન્સ કરતા શીખો ટાઈમ મેનેજમેન્ટ શીખશો અને જો તમે ટાઈમ મેનેજમેન્ટને અનુસરશો ને તો આપણને પણ મોજે મોજ છે તો આ વ્યક્તિ સો અબજનો આસામી છે છતાંય પણ આટલું મેનેજ કરે છે હવે આ આ તો ઇન્ડિયન છે ઓળખવાને કોણે કોણે અરે આમ હો કોઈક તો કરો આમ અરે ભગત યસ કુમાર મંગલમ ધ ચેરમેન ઓફ બિરલા ગ્રુપ્સ બરોબર ને આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન છે ને કેટલાની કંપનીએ પાંચ લાખ કરોડ કેટલાની પાંચ લાખ કરોડ એની વાઈફનું નામ છે નિરજા એક વખત ટાઇમ્સ ઓફ ઇન્ડિયા મેગઝીનવાળા એની વાઇફ નિર્જાને પ્રશ્ન કર્યો કે હાઉ યુ ફાઇન્ડ ટાઈમ ફોર યોર ફેમિલી તમારા પરિવાર માટે તમે સમય કેવી રીતે કાઢો છો ત્યારે નિર્જાએ બહુ સરસ જવાબ આપ્યો કે મારી સૌથી પહેલાં પહેલી તૈયારી કે માય ફર્સ્ટ પ્રાયોરિટી એટલે હું સૌથી પહેલો એ જ પ્રયત્ન કરું છું કે હું વધુ ને વધુ કેમ મારા પરિવાર માટે સમય કાઢી શકું એ જ મારો સૌથી મોટો પ્રયત્ન હોય છે અને પછી એણે જે બિરલા હાઉસની અંદર એક રીત છે ને એ બતાવીને બહુ અફલાતુન છે આજે પણ પ્રેઝન્ટ ટાઈમમાં કે અમારા બિરલા હાઉસની અંદર એવો રિવાજ છે કે સાંજે આઠ વાગે એટલે આ કુમાર મંગલમ એની માતા એટલે આદિત્ય બિરલાની વાઈફ એ બધાના જેટલા જેટલા પરિવારના સભ્યો છે બધાનો મોબાઈલ લઈ અને ટેબલ ઉપર રાખી દે ક્યાંક અને પાંચ લાખ કરોડનો આસામી એ બિરલા હાઉસની વાત થાય રહી આઠ વાગે મોબાઈલ રહી જાય બધાને સાથે મળીને ડિનર કરવાનું પોણા નવ વાગ્યા સુધી પોણા નવ વાગે બધા ડિનર કરી લે એટલે પોણા નવથી સાડા નવ સુધી બધાને વાતો કરવાની પ્રેમથી બસ દિવસ દરમિયાન જે થયું હોય ચર્ચા કરવાની કોઈ ઇતિહાસની વાતો કરે મા બાપ દીકરાઓને સંસ્કાર આપે એક્સેટ્રા એક્સેટ્રા સાડા નવ થાય એટલે પછી બધાને ફોન પાછો આપવામાં આવે ઓનલી ફોર ટેન મિનિટ દસ મિનિટ માટે બસ બધાને પોતાનો મોબાઈલ જોઈ લેવાનો જો ઇમરજન્સી કાંઈ કોલ આવ્યો હોય તો કોલ બેક કરીને જવાબ આપી દેવાનો જો ઇમરજન્સી ન હોય તો ખાલી મેસેજ મૂકી દેવાનો કે આવતીકાલે મળીએ દસ મિનિટમાં પાછો આપી દેવાનો સૌ પોતપોતાના રૂમમાં જાય ટીવી જોયું ટીવી જોઈએ વાંચવું તો વાંચે ને હોઈ જાય ત્યાં કને બિરલા હાઉસની અંદર એનાથી ઉપર એક વાત કરી કે અમારા બિરલા હાઉસની અંદર એવરી વીક એક ભગવદ્ ગીતા ઉપર ચિંતન સભા થાય ભગવદ્ ગીતા ઉપર એવરી વીક એક સભા થાય છે તો માણસો મિત્રો બહુ વિચારીને જીવે છે આપણી ઘોડે નથી હોતા કે રાત્રે બબે બે સુધી ચોટ્યા જ પડ્યા હોય એમ છોરા ખબર ને ભાઈ જો સક્સેસ થવું હોય તો એના માટે પ્લાન ખપશે વિધાઉટ પ્લાન યુ કાન્ટ ગેટ એનીથીંગ કાંઈ નહીં હાથમાં આવે બિગ જીરો એટલે થોડુંક મેનેજ કરો થોડુંક પ્લાન કરો આવા ઘણા બધાની આપણે વાતો લઈ શકીએ આ મિસ્ટર લક્ષ્મી મિત્તલ એની પત્ની ઉષા એનો દીકરો દીકરાની એવું અને દીકરી ત્રણ એના ફેમિલીમાં છે આના માટે પણ પરિવારથી અધિક બીજું કાંઈ છે નહીં મિસ્ટર મુકેશ અંબાણી નીતા અંબાણીને પ્રશ્ન કર્યો તો એણે કીધું કે અમારા મુકેશ રવિવાર એટલે પરિવાર માટે વ્યવસાય માટે નથી તમે તપાસ કરી લેજો એવરી રવિવાર ફેમિલી માટે હોય છે તો તમે પણ કંઈક પ્લાન કરો કે તમને તમારો જેવો વ્યવસાય છે બધાને માટે સેમ રૂલ્સ નથી હોતા તમે જો અઠવાડિયે એક દિવસ આપી શકો તો એક દિવસ આપો અથવા તમે અઠવાડિયે એક દિવસ નથી આપી શકતા તો તમે પંદર દિવસે અડધા અડધા બે દિવસ આપો મહિને તમે એક દિવસ આપો તમે ગમે એવી રીતે મેનેજ કરીને તમારા પરિવારને પ્યોર ક્વોલિટી ટાઈમ આપો અને જો મેનેજ કરો ને મિત્રો તો થાય છે અને જિંદગી જીવવાની બહુ મજા આવે છે જો આ છે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ હવે આ સ્વામિનારાયણ મંદિર ભુજ એ પણ કેવડો મોટો છે એનું નેટવર્કિંગ કે આ મંદિરના અંડરમાં વર્લ્ડ વાઈડ એકસો ને સાહીઠથી વધારે મંદિરો છે કેટલા એકસો સાહીઠથી વધારે મંદિરો આ મંદિરની અંદર અમારા જેવા ત્યાગી સંતો બસો પાંત્રીસથી વધારે છે સાડા ચારસોથી વધારે સાંખ્યોગી બહેનો એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયની સાધ્વીઓ જે કહેવાય એ સાડા ચારસોથી વધારે છે અઢીસોથી વધારે બાલ યુવા કેન્દ્રો ચાલે છે દસ હજારથી વધારે મહિલા કાર્યકર્તાઓ દસ હજારથી વધારે યુવા કાર્યકર્તાઓ એનાથી વધારે તેર મોટા મોટા શૈક્ષણિક સંસ્થાનો આ મંદિરના અંડરમાં ચાલે છે પકી તો સત્સંગ ભવન વિશ્રાંતિ ભુવન ગૌશાળા વાડી એક્સેટ્રા એક્સેટ્રા કિટ કેટલું છે અને આ બધું ચલાવે છે ભુજ મંદિરના મહંત સદ્ગુરુ સ્વામી દાસજી સ્વામી તો આટલી બધી જગ્યાએ એને ધ્યાન રાખવું ને મેનેજ કરવા માટે તમને શું લાગે તાણ પડતી હશે ને માણસ ટેન્શનમાં આવી જતો હશે ને પણ નહીં સ્વામીની તમે દૈનિક ક્રિયા જુઓ તો એને જેટલો સમય પોતાના આધ્યાત્મિક જીવન માટે આપવો જોઈએ એટલો ગમે ત્યાંથી સેટિંગ કરીને આપી લે પર ડે સ્વામી સર્વ મંગલનો પાઠ કરે એક જો ટાઈમ મળે તો બે થઈ જાય મેં તમને વચનામૃતની વાત કરી બસો ને એ થોડોક દળદાર મોટો ગ્રંથ છે લાઈફની અંદર સ્વામી અત્યારે એકતાલીસમી એની પારાયણ કરે છે કઈ એકતાલીસમી રનિંગ છે હું પૂછ્યું ત્યારે કદાચ મે બી હવે એકતાલીસમી પૂરી થઈ ગયું અને બેતાલીસમી ચાલુ પણ થઈ ગઈ હશે તો એ પોતાના આધ્યાત્મિક જીવન માટે સમય કાઢે છે હવે આ સંતોનો તમે વ્યવસાય જુઓ તો ઓમ અમને તમારી ઘોડી બિઝનેસ રૂપિયાની દ્રષ્ટિએ ના કરવાનો હોય પણ સત્સંગીઓને જે સત્સંગ કરાવો એના પ્રસંગોમાં જવું કથા વાર્તા આ બધો અમારો આધ્યાત્મિક જીવન નથી એ અમારો વ્યવસાય છે તો એની અંદર પણ આવડો મોટો સત્સંગ છે તો રોજ પગલાં પધરામણી કથાઓ પ્રસંગો વાસ્તુ પૂજન તો એવરીવેર આટલી મોટી ઉંમર હોવા છતાંય બધી જગ્યાએ સ્વામી પોતાની હાજરી આપે છે કેટલાને રૂબરૂ મુલાકાત આપે છે કેટલાને ફોન દ્વારા જવાબ આપે છે દેશ વિદેશથી આજે પત્ર વ્યવહાર થતો હોય તો પત્રના જવાબ આપે છે બધો સમય કાઢે એનાથી ઉપરાંત અમારા જેવા જે બસો પાંત્રીસ સંતો છે તો એના માટે પણ અમારા પિતા સમાન છે મહાન સ્વામી તો બધાએ માટે સમય કાઢે છે મેનેજ કરે છે અને અમારા ભુજ મંદિરની અંદર બપોરે જ્યારે પંક્તિ થાય ત્યારે જેટલા સંતો હોય બધા એક પંગતની અંદર આવીને જમે છે કેટલા સંતો હશે એ મંદિરની અંદર પાકશાળામાં કામ કરતા હશે કેટલા ભંડારમાં કેટલા કમ્પ્યુટરની સેવા કેટલા યુવક મંડળની સેવા કેટલા ગૌશાળામાં કેટલા વાડીએ કેટલા પૂજારી કેટલા બધા આના અંડરની અંદર ચાલે છે બધા વિભાગો પણ જ્યારે બપોરે જમવાનો સમય થાય ત્યારે બધા સંતો પોતપોતાના કામ એડજસ્ટ કરી અને એક પંગતની અંદર આવીને જમે છે આ પરિવાર છે બસો પાંત્રીસ સાધુનું મંડળ ઈ એક પંગતની અંદર જમી શકે એટલે એમાં પછી સમજવાનું જ્યાં જ્યાં સંતો હોય ત્યાં નક્કી તમે સ્વામી આજે બપોરે ત્યાં ગયા તા જમવાય એમ પણ જ્યાં જ્યાં સંતો છે તો ત્યાં રીતે અમને પણ મને પણ આ કેટલી તૈયારી કરી વીક સુધી તો હું મારા કામમાં મંડ્યો હોઈશ તો જ્યારે પંગત થાય ત્યારે હું પછી મારા કામમાં ચોટ્યો ન હો મને પણ એ મૂકીને જાવું પડે એવી રીતે ગમે હરેક તો શું છે જેના અન્ન ભેડા એના મન ભેડા આ કહેવત છે આપણી જો આપણા અન્ન સાથે હશે ને મિત્રો તો આપણા મન સાથે રહી શકશે માટે ગમે એવી રીતે પ્રયત્ન કરી અને તમારે પરિવાર સાથે ભોજન લેવાનો ચોક્કસ રાખવો જ જો પરિવારની સાથે તમે ભોજન લેતા હશો ને તો જિંદગી જીવવાની બહુ મજા આવશે તમારા ઘરના ઘણા બધા પ્રશ્નો એમને એમ સોલ્વ થઈ જશે તમને કોઈ પણ પ્રકારની તકલીફ કજિયા કંકાસ આવું ઘરની અંદર થશે નહીં તો આ બધા મોટા મોટા છે એ મેનેજ કરે છે તો પારિવારિક જીવનના ત્રણ કલાક પરિવારને રોજ સમય આપો એકબીજાને સમજો ઘરમાં બિઝનેસમેન ન બનો પારિવારિક સભ્ય બનો અને તમારા સંતાનોને સંસ્કાર આપો ટેક પિક્ચર તો આ રીતે તમારું પારિવારિક જીવન એને તમે સંતુલન કરો